સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત યોહાન યુદ્ધનું પર્વ ઉજવે છે. ઈસુ એક સંપત્તિવાન યુવાનને પૂર્ણ બનાવવામાં જે ઉણપ છે તે બતાવે છે. યુવાન એ ઉણપ દૂર કરવા તૈયાર નથી. મને બતાવવામાં આવતી મારી ઉણપ હું દૂર કરવા પ્રયત્ન કરું છું. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ, અધ્યાય 19, કડી 16-22. એવામાં એક માણસે આવીને ઈસુને કહ્યું, ગુરુજી, એવું કયું સારું કામ હું કરું તો મને શાશ્વત જીવન મળે? તેમણે જવાબ આપ્યો, સારું શું એ તું મને શા માટે પૂછે છે? સારો તો એક ઈશ્વર છે. પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર. પેલાએ પૂછ્યું, કઈ આજ્ઞા? ઈસુએ કહ્યું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, માતા પિતાને માન આપવું, અને તારા માનવ બંધુઓ પર તારી જાત જેટલો પ્રેમ રાખવો. પેલા જુવાને કહ્યું, એ બધું તો હું પાળતો આવ્યો છું, છતાં મારામાં શી ઉણપ છે? ઈસુએ તેને કહ્યું, તારે પૂર્ણ થવું હોય તો જા, તારું સર્વસ્વ વેચી દે, અને જે ઉપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. એ પછી આવ, મારે પગલે ચાલ. પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો, કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો. આપણામાંથી કોઈ સંપૂર્ણ નથી. જો આપણે ઈસુને પૂછીએ તો ઈસુ આપણામાં શી ઉણપ છે તે બતાવી શકે. પછી જો આપણે નિર્ણય કરીએ તો એ ઉણપ દૂર કરવા પ્રયત્ન કરી શકીએ. માનવ વૃત્તિ જ એવી છે ઓછામાં ઓછું કરવાની. ઈસુ પણ માનવને ઓછામાં ઓછી જરૂરિયાત જ બતાવે છે. શાશ્વત જીવન એટલે આ જીવન પૂરું થયા પછી શરૂ થતું અનંત જીવન. એ જીવનમાં પ્રવેશ પામવા ઓછામાં ઓછી જરૂરિયાત છે 10 આજ્ઞાઓનું પાલન. આપણે ઓછામાં ઓછું કરવાની વૃત્તિવાળા છીએ. દર રવિવારે દેવળમાં આવવાનું, નાતાલ પાસખા પર પ્રાયશ્ચિત કરવાનું, સાંજે કૌટુંબિક ગુલાબમાળા બોલવાની. કદાચ આપણું મિનિમમ આનાથી પણ ઓછું હોય. ઈસુ મેક્ઝિમમ કરવાની ખેવના રાખતા મહત્વાકાંક્ષી યુવાન સાથે વાત કરે છે. પહેલ યુવાને કરી છે, બાકી એનો મિનિમમ કરવાનો રેકોર્ડ ઘણો સારો છે. ઈસુમાં પણ આશા જન્મે છે. ઈસુ માનવ બન્યા છે અને માનવ બનીને મેક્ઝિમમ કરી રહ્યા છે. યુવાનમાં જે ઉણપ છે તે અટેચમેન્ટની, એટલે કે લગાવની. જે કોઈ વ્યક્તિને એકમાત્ર પ્રભુનો લગાવ હોય તે જ સંપૂર્ણ. એટલે આપણી અપૂર્ણતાનો અહેસાસ કરવા આપણે આપણા લગાવ જોઈ લેવા પડે. કેટલાંકને વ્યક્તિઓનો, વસ્તુઓનો, સ્થળનો, કારકિર્દીનો, વાનાઓનો, પૈસાનો, સુખ સાહેબીનો, તંદુરસ્તીનો જબરો લગાવ હોય છે. કોઈ કહેશે કે મને મારા જીવનસાથીનો ખૂબ લગાવ છે. એ તો ખૂબ સારું કહેવાય, કારણ તે બંનેને ઈસુએ જ જોડ્યા છે. ઈસુ આપણી ભૂલ નહીં કાઢે, આપણને સ્વર્ગથી દૂર નહીં રાખે, પણ આપણને સંપૂર્ણ પણ નહીં કહે. ઈસુ પ્રત્યેનો લગાવ અને જીવનસાથી પ્રત્યેનો લગાવ, એ બે લગાવમાં ઈસુ પ્રત્યેનો લગાવ પ્રબળ હોવો જોઈએ, તો જ આપણે સંપૂર્ણ. સંત પાઉલ પોતાની બધી ઉણપો ધીમે ધીમે દૂર કરતા ગયા હતા.
તેઓ એક એવી અવસ્થાએ પહોંચે છે જ્યાંથી એ કહે છે, મારે માટે જીવવું એટલે ખ્રિસ્ત અને મરવું એટલે ખ્રિસ્ત. લોયોલાના સંત ઇગ્નાસ શીખવે છે કે માનવના સર્જનનો હેતુ પ્રભુને પ્રેમ કરવો, પ્રભુની સેવા કરવી, પ્રભુની સ્તુતિ કરવી. પછી જીવન લાંબુ હોય કે ટૂંકું, ગરીબ હોઈએ કે તવંગર, બીમાર હોઈએ કે તંદુરસ્ત, આ કશા પ્રત્યે લગાવ ના હોય એટલે માનવ સંપૂર્ણ થઈ શકે છે જો તે નક્કી કરે તો. લગી 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 પ્રેમ ધૂન લાગી, લગી 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 પ્રેમ ધૂન લાગી. ઈસુ ન પ્રેમ કેરી, પ્રભુ ન પ્રેમ કેરી, ઈસુ ન પ્રેમ કેરી, પ્રભુ ન પ્રેમ કેરી, ધૂન મને લાગી રે. લાગી 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 પ્રેમ ધૂન લાગી, લાગી 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 પ્રેમ ધૂન લાગી. અથડા તો હું ઘોર અંધારે, અથડા તો હું ઘોર અંધારે, કોઈ ન આવે મારી વારે, કોઈ ન આવે મારી વારે, હાથ ઝાલી કેડી બતાવી, હાથ ઝાલી કેડી બતાવી, અંતર મારું ગયું જાગી, અંતર મારું ગયું જાગી. લાગી 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 પ્રેમ ધૂન લાગી, લાગી 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 પ્રેમ ધૂન લાગી.
કોઈ સાથે ન સંગાથે ન કોઈ સાથે ન સંગાથે એકલો અટૂલો રજડું વાતે આતમ મારો જાગી ગયો રે આતમ મારો જાગી ગયો રે તુજ મિલનની ધૂન મને લાગી તુજ મિલનની ધૂન મને લાગી 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 પ્રેમ ધૂન લાગી 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 પ્રેમ ધૂન લાગી